જામનગર સહિતના ગુજરાતના નૌકાદળના અધિકારીઓ તથા જવાનોએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ગુજરાતથી ઓપરેશન ટ્રાઇડેન્ટ આરંભ્યું. ઈસવીસન 1971ની સાલમાં 4 ડિસેમ્બરે ભારતીય નૌકાદળના માર્ગદર્શન મુજબ જામનગર સહિતના ગુજરાતના નૌકાદળના અધિકારીઓ તથા જવાનોએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ગુજરાતથી ઓપરેશન ટ્રાઇડેન્ટ કર્યું હતું અને આપણા જવાનો છેક કરાચી બંદર સુધી પહોંચી ગયા હતા. કરાચી બંદર પર ભારતીય જવાનોએ મિસાઇલો દાગી બંદરને તહસનહસ કરી નાખ્યું હતું. અને અત્રે નોંધનીય છે કે 1971ના આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને ભારતની પૂર્વ દિશામાં રહેલા પાકિસ્તાનના ભાગ પર કબજો જમાવી આ પ્રદેશને બાંગ્લાદેશ તરીકે નામ આપી નવા પાડોશી દેશનું સર્જન કર્યું હતું. ત્યારથી દર વર્ષે ભારતીય નૌકાદળ દ્વારા 4 ડિસેમ્બરના દિવસે નેવી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ખરેખર તો આ નેવી દિવસની ઉજવણી જામનગર વાલુસરા દ્વારા સતત 1 મહિના સુધી વિવિધ કાર્યક્રમો રજૂ કરીને ઉજવવામાં આવે છે અને આગામી 4 ડિસેમ્બરે વાલસુરા દ્વારા જામનગર તથા સૌરાષ્ટ્રના લોકો સાથે વાલસુરા ખાતે નેવી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ ઉજવણીમાં ચિત્ર પ્રતિયોગિતા તેમજ ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપવા ઉપરાંત જામનગરના નગરજનો ભાગ લઈ શકે તે રીતે હાફ મેરેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારે વાલસુરા ખાતે એક રક્તદાન કેમ્પ તથા સાથે સાથે પત્રકાર મિલનનો કાર્યક્રમ INS વાલસુરા દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં નૌકાદળના અધિકારીઓ તથા જવાનોએ અંદાજે રક્તની 300 જેટલી બોટલોનું દાન કર્યું હતું. ત્યારે આ રક્તદાન કેમ્પ જીજી હોસ્પિટલની બ્લડ બેંકના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો અને બ્લડ બેંકના ઓફિસર ડોક્ટર પિયુષ ચુડાસમાએ સમગ્ર કેમ્પમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારે આ રક્તદાન કેમ્પ અંગે ડોક્ટર ચુડાસમા વિગતો પૂરી પાડી હતી અને નેવી દિવસની ઉજવણીના કાર્યક્રમોની વિગતોના પ્રચાર અને પ્રસાર માટે આજે 7 નવેમ્બરે INS વાલસુરા દ્વારા વાલસુરા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમિયાન INS વાલસુરાના વડા એટલે કે કમાન્ડિંગ ઓફિસર શ્રી રઘુરામ દ્વારા પત્રકારો સમક્ષ નેવી દિનની ઉજવણીની તમામ વિગતો રજૂ કરવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. હું મારું નામ ડૉક્ટર પિયુષ ચુડાસમા, અહીંયા જીજી હોસ્પિટલમાં બ્લડ બેંકમાં એઝ અ બ્લડ બેંક ઓફિસર તરીકે છું. આજરોજ નેવી વીકના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન INS વાલસુરા દ્વારા નેવીના જવાનો દ્વારા કરવામાં આવેલ છે અને જનરલી દર 3 મહિને એ લોકો કેમ્પનું આયોજન કરે છે, પણ આ વખતે ખાસ નેવી વીકના દિવસે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જનરલી આપણે જોઈએ તો આ બધા માણસો, આ બધા લોકો દેશની રક્ષા તો કરે જ છે, પણ હાલમાં બ્લડ ડોનેશન કરીને જામનગરની જરૂરિયાતમંદ ઘણા બધા એવા દર્દીઓ હોય છે કે જેને બ્લડની જરૂરિયાત પડતી હોય છે, એ લોકો માટે ખાસ ડોનેટ કરેલું છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ડોનેટ કરવામાં આવે છે, જે માટે હું આ તમામનો આભાર ચૂકું છું અને આવું અને ગામના બધા માણસો આનાથી પ્રેરણા લઈ અને રક્તદાન, નિયમિત રક્તદાન કરે એવું હું સૂચવું છું. જય હિન્દ. જનરલી આ વખતે એ લોકો 300ની વાત કરે છે, પણ મોટાભાગે થઈ જ જાય છે. દર વખતે એ લોકો દર 3 મહિને 250 થી 300 બોટલ તો આપે જ છે અને જરૂરિયાત પડે બ્લડ બેંકમાં આવીને પણ એના જવાનો બ્લડ ડોનેટ કરી જાય છે અને જરૂરિયાતમંદ માણસોને, જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ પૂરું પાડે છે. સિવિલિયન પ્રશાસન કો સહાયતા ઉપલબ્ધ કરાવવાની કી બાત હો, નૌસેના હંમેશા આગે રહી હૈ. વર્ષ 2019 કે લિયે ભારતીય નૌસેના કા કેન્દ્રીય વિચાર है हमारी नौसेना शांत, शक्तिशाली एवं शीघ्रमयी. अगर आप ध्यान दें तो जो हमारी पनडुब्बियां हैं वो हमेशा शांत होती हैं, दिखती नहीं है, लेकिन बहुत युद्ध के वक्त में बहुत काम आती हैं. और हमारी जो वॉरशिप्स हैं, जो हमारे युद्धपोत हैं, वो काफ़ी शक्तिशाली हैं. उनके जो वेपन्स हैं वो हमेशा रेडी रहते हैं कि हम कोई भी युद्ध पर उनका प्रयोग करें. और जो हमारे हवाई जहाज हैं, जो हमारा नेवल एविएशन है, वो शीघ्रमयी है.
तो हमारा जो इस साल का स्लोगन है या फिर हमारा जो मंत्र है वो हमारे बल को दर्शाता है और ये विचार सटीकता के साथ तीनों विमानों में हमारे पोतों के युद्ध के लिए तैयार अभियानों पर आधारित तैनाताओं के बारे में बताता है। हर साल की तरह इस साल भी हमारे कई कार्यक्रम हमने आयोजित किए हैं ताकि हम यह दिवस जामनगरवासी और सौराष्ट्र और पूरे गुजरात के साथ मिलकर मनाएं। आज इस मीडिया ब्रीफिंग के बाद आप सब लोग हमारे साथ आएंगे रक्तदान शिविर पर और जैसे मैंने पिछले साल भी बताया था, रक्तदान ऐसा एक तोहफा है जो आप सब दे सकते हैं और मेरी गुजारिश है पूरे जामनगर वासियों से और सौराष्ट्र के निवासियों से, न सिर्फ नौसेना में बल्कि हर एक इंसान को हर 6 महीने में एक बार कम से कम रक्तदान देना चाहिए क्योंकि वो ऐसा एक गिफ्ट है जो आप जब देते हैं ये पता नहीं चलता कि उसका जो रेसिपिएंट होगा वो कौन होगा, तो जिसको हम अंग्रेजी में सेल्फलेस गिफ्ट बोलते हैं जिसमें हमको पता नहीं रहता कि ये गिफ्ट किसको जा रहा है, अगर कोई है पूरे दुनिया में तो वो रक्तदान है। आपके माध्यम के द्वारा मैं सबसे अपील करता हूँ कि जब मुमकिन हो जैसे मुमकिन हो सब लोग रक्तदान जरूर करें। भरत भानुशाली, KTB न्यूज़, जामनगर।